जय स्वामीनारायण। विद्यार्थियों, पाठ 8 बीरबलनी युक्ति आजे भाग 2 चर्चा करीशू। गया वक्ते आपणे पाठमां समझ्या हता कि भाई बादशाह है पहला झाड़ूवाड़ा ने अपसुकन्यार समझी अने एने फांसीनी सजा आपी अने सिपाहीओ झाड़ूवाड़ाने लेवा जाय छे। ખોટો વહેમ અને ખોટો ખ્યાલ આ બાદશાહના મનમાં હતો, કારણ કે એણે જોયું કે ભાઈ એનું મોઢું જોયા પછી એના ઘરમાં જે અઘટિત ઘટનાઓ થઈ એનું કારણ પેલો ઝાડુવાળો છે। આ વહેમ દૂર કરવા માટેનું દ્રષ્ટાંત અત્યારના સમયગાળામાં જે અંધશ્રદ્ધા અને ખોટા વહેમ છે એ દૂર કરવા માટેનું અહીંયા દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે। અકબરે સિપાહીઓને કહ્યું ભાઈ જાઓ પેલા ઝાડુવાળાને પકડી લાવો અને સવારના પોરમાં જ એને ફાંસીને માચડે ચડાવી દેજો। સિપાહીઓ ગયા, સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યું। રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવાલા તથા નાતીલા રોકકડ કરતા ચાલતા હતા। વચમાં બિરબલનું ઘર આવ્યું। રોકકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી। એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું। બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો। બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચઢાવવામાં આવ્યો ત્યારે તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શું છે તે પૂછવામાં આવ્યું। એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે। સિપાહીઓને જે આદેશ મળ્યો એ આદેશ અનુસાર સિપાહીઓ આ ઝાડુવાળાને લઈને પકડીને જતા હતા ત્યારે એની પાછળ પાછળ એના નાતીલા, એના સગાવાલા, એની પત્ની, એના બાળકો, એના માતા પિતા, એના ભાઈ, કુટુંબીજનો એની પાછળ રો કકડ કરતા જતા હતા। રો કકડ કરવી એટલે રડવું। રડતા રડતા વિનંતીઓ કરતા કરતા એની પાછળ જતા હતા। આ શોર બકોર જોયો પેલા બિરબલે, વચ્ચે રસ્તામાં બિરબલનું ઘર આવતું હતું અને બિરબલે આ માહિતી મેળવવા માટે ત્યાં રસ્તામાં ગયો અને પેલા ઝાડુવાળા જોડે વાતચીત કરી ત્યારે એને બધી માહિતી ખબર પડી, સ્પષ્ટતા થઈ કે ભાઈ શું પ્રોબ્લેમ શું છે। એના ઉપાય બતાવતા બિરબલે ઝાડુવાળાને કાનમાં કંઈક કીધું અને ઝાડુવાળો સમજી વિચારી અને પછી ખુશ થતો થતો નીકળી ગયો। સવાર પડતા એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી અને ફાંસીના માચડા ઉપર લઈ જવામાં આવ્યો। એવું સ્ટેજ હોય કે જ્યાં એને કોઈ ગુનેગારને ફાંસી આપવામાં આવે ત્યાં લઈ જવામાં આવ્યો અને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવી। કાયદાકીય વિધિ હતી, નિયમ છે એવો કે કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોય, સજા કરવામાં આવી હોય ત્યારે મૃત્યુ પહેલાં એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે। અને બાદશાહના દર્શન કરવાની વાત કરી, એની ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો। બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા। બાદશાહે કહ્યું, અલ્યા તારું અપસુકન્યાર મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો, મારો આખો દાડે ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે। ફરીથી સવારના પોરમાં પેલા વ્યક્તિને જોઈને બાદશાહ ગુસ્સે થઈ ગયા। એમણે કહ્યું, ભાઈ સવારે તો તારું મોઢું જોયું અને મારો આખો દિવસ બગડ્યો અને તને ફાંસીની સજા આપી છે, આટલી મોટી સજા કરી હોવા છતાં પાછો તું આજે સવારે મને આવ્યો, મારે આખો દિવસ ભૂખ્યું રહેવું પડ્યું, તું થાકી ગયો, યુદ્ધના મેદાનમાં જવું પડ્યું, એનો સાળો મરી ગયો, આ બધી સમસ્યાઓ થવા છતાં તે એની સમક્ષ ઊભો થયો ત્યારે એ બાદશાહને ફરીથી ગુસ્સો આવ્યો। ત્યારે નોકરે કહ્યું, એને બિરબલે બધી વાત સ્પષ્ટ રીતે સમજાવી દીધી હતી, નોકરે કહ્યું કે આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું ને તે મેં પણ આપણું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને જવા પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું, તો આપ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપસુકન્યાન કોણ, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે। એને કહ્યું કે ભાઈ કાલે તમે મારું મોઢું જોયું અને તમારો દિવસ બગડ્યો, તમારો આખો દિવસ બગડ્યો, એક જ દિવસ બગડ્યો, જેમ સવારે તમે મારું મોઢું જોયું હતું ને તમારો દિવસ બગડ્યો એમ મેં પણ તમારું મોં જોયું હતું,
અને મારું તો આખું જીવન બગડ્યું, મને તો ફાંસીની સજા થઈ ગઈ, હું પણ સુકન અપશુકન્યા, તો તમે પણ અપશુકન્યા, કારણ કે તમને મારા મોઢાથી અપશુકન થયા, તો મેં તમારું મોઢું જોયું તો મારે તો ફાંસીના માંચડે ચડવાનું થયું. તો હવે કોક ભાઈ, આપણા બેમાંથી વધારે અપશુકન્યા કોણ? ખબર પડે ને કે ભાઈ બંનેનો, પેલાનો તો દિવસ બગડ્યો, જ્યારે ઝાડુવાળાનું તો આખું જીવન મુશ્કેલીમાં આવી ગયું, એને તો મોતની સજા થઈ ગઈ, એણે પણ બાદશાહનું મોઢું જોયું, એણે કહ્યું ભાઈ ન્યાયાધીશ મને ફાંસીની સજા આપે ભલે, મને સ્વીકારશે, પણ તમને શેની સજા થવી જોઈએ? કારણ કે તમારું મોઢું જોયા પછી તો મારું આખું જીવન બગડ્યું, તમારું તો એક જ દિવસ બગડ્યું. આ બાદશાહને વાત મળી, બાદશાહ ચકિત થઈ ગયા. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે, શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત, જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. પેલો મરક મરક હસતો તો બિરબલ બાદશાહને વિચારમાં મુક્ત કરતો થઈ કરી દીધો. એણે જોયું કે ભાઈ બિરબલ મરક મરક હસે છે, એટલે એણે કહ્યું, બિરબલ તમે જ આ માણસને તમે આ સાચી વાત સમજાવી છે. કારણ કે બુદ્ધિશાળી તો બિરબલ હતો, સામાન્ય માણસોને આવી વાત આવડે નહીં. અને બાદશાહે પણ સ્વીકારી કે ભાઈ બિરબલ તમારી વાત સાચી છે, ખોટા અપશુકન શુકન અપશુકનના જે વહેમ છે એના કારણે આ વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખત, હું એને અન્યાય કરી નાખત, એને સાચી વાતની સમજણ થઈ, એણે માફી માગી અને કહ્યું કે ભાઈ આને સરપાવ આપો. સરપાવ એટલે ઇનામ આપો. ઇનામ આપીને છોડી મૂકો, સાચી વાત કરી, એટલે કે ભાઈ શાબાશી આપો, એને ઇનામ આપો અને છોડી મૂકો, અને આજ પછી હવે આવા કોઈ ખોટા વહેમ હું કરીશ નહીં, એમ કરી અને એને સાચી વાતનું ભાન થયું. આ પાઠ ઉપરથી આપણને પણ એ પણ શીખવા મળે છે કે ભાઈ કોઈ એવી ખોટા અપશુકન શુકન અપશુકનની જે અત્યારના સમયગાળામાં ચાલે છે વાતો, એનાથી બહુ ભરમાવું નહીં અને આપણું કાર્ય હંમેશા કરતા જ રહેવું. આ પાઠના શબ્દાર્થ અને આ થોડા શબ્દાર્થ છે બે, એ શબ્દાર્થ લખી કાઢવાના અને પછી અભ્યાસ વાદે સુંદર અક્ષરે લખી એનો ફોટો પાડવાનો અને ઘરમાં રહેવું, સ્વસ્થ રહેવું, વરસાદ પડતો હોય તો બહુ પલળવા જવું નહીં, આપણા શરીરની પૂરેપૂરી કાળજી રાખવી. જય સ્વામિનારાયણ.